નંબર ચાર, પેરેન્ટ્સની સામે બોલ્યા હો એનો રિગ્રેટ કરો. આજે સોરી કેવા જાઓ એટલે સોરી કહીને છટકી નહીં જતા, કેજો મમ્મી પેલા દિવસે મેં તને આમ કીધું હતું, તે મને કામ સોંપ્યું તો મેં ના પાડી દીધું, મારે રમવાનો ટાઈમ થાય ત્યારે જ તને કામ સૂચેશ, આવું કીધું તું કે નતું? મને યાદ છે મેં મારી લાઈફમાં એક વખત મારી બાને સામે જવાબ આપ્યો હતો. એમને પગ બહુ દુખતા હતા, સાંજ પડી ગઈ, રાત પડી હતી, મને કે મારા પગ દબાવો. મેં દબાવ્યા ખરા, પણ હું શું બોલ્યો, અત્યારે મારા જ પગ દુખે છે, હું ક્યાં તમારા પગ દબાવ? આમ બોલ્યા પછી મેં દબાવ્યા ખરા, પણ આજે આટલા વર્ષ પછી પણ મને એનું રિગ્રેટ છે કે જે માએ જન્મ આપી, પાળી પોષી, કેટલી માલિશ કરી હશે, થતી હશે કે નહીં તમારી? એના વગર તમે આમ તગડા જેવા લઠ્ઠા પઠ્ઠા થયા છો. બચપણની અંદર માએ કેટલી માલિશ કરી હશે, ભલે કોઈ બાઈ પાસે કરાવડાવી હશે, માલિશવાળી હોય ને નર્સ, અને પોતે પણ કરી હશે. અને એ માએ એક વખત કીધું મારા પગ દાબને, આપણે ના પાડી દઈએ, મારું આ કામ કર, ના પાડી દેવાનું. હું તો કહું કદાચ તમારી બોર્ડની એક્ઝામ હોય અને બાય મિસ્ટેક તમારી માએ કોઈ કામ સોંપ્યું હોય ને, તમારી તાકાત એ હોવી જોઈએ બોર્ડની એક્ઝામને બાયકોટ કરી તમારી માનું કામ પહેલું કરશો, તે દિવસે હું તમને કહું તમે તમારા મા બાપના પરમ ભક્ત છો. અજૈનોમાં આવે છે કે નહીં વાત? એટલે પુંડલિક છે, પુંડલિક એના મા બાપના પગ દબાવતો હતો ને, એ જ વખતે બારણા પાસે ભગવાન ખુદ ભિક્ષા લેવા આવ્યો ત્યારે પુંડલિકે કહી દીધું પ્લીઝ અત્યારે નહીં, મારા મા બાપ સૂતા છે, એની મારે માલિશ કરવાની છે, થઈ જશે, પછી હું તમારી તમને ભિક્ષા આપીશ. ખુદ ભગવાનને પણ ભિક્ષા માંગવા માટે દરવાજે ઉભો રાખનારો પુંડલિક આ દેશમાં થયો છે. તમને કહું છું તમારે હરિદ્વાર જવાની જરૂર નથી, તમારા મા બાપની સેવા કરો, હરિ તમારા દ્વાર પર આવીને ખડો રહેવા. તમારી એ કેટલીક ફરિયાદ હશે ને મમ્મી પપ્પા માટે, હશે કે નહીં હોય? સાહેબ આમ વગર કારણે ક્યારેક આપણને ખખડાવી નાખે, પપ્પા બહુ ગરમ, પપ્પાનો મિજાજ ગરમ. યસ, પપ્પા કોના માટે કમાવા જાય છે? એમના માટે. તમે જોજો તમારા બાપનું અંદરનું બનિયન કહેવાય ને, બનિયન એમાં ચાર કાણા હશે, પણ તમે કહેશો ને કે મારા માટે ડેનિમનું ટી શર્ટ લાવી આપો, લાવી આપે છે કે નથી લાવી? તમારા પપ્પાના પગના ચપ્પલ જોજો, તળિયા ઘસાઈ ગયા, એ જલ્દીથી બીજા ચપ્પલ લેવા નહીં જાય, પણ તમારા માટે નાઈ, ગુચી, બાટા, અદિદાસ લાવી આપે છે કે નથી? ક્યાં એને બાકી રાખ્યું? અને એ માણસ ધંધાની અંદર ક્યારેક કોઈક એવો ઘરાક આવી દો ને એનું માથું ફેરવી નાખ્યું હોય, પણ માથું ફેરવી નાખ્યું એ ઘરાક સામે તો માથું ના ફેરવાય, નહીતર ધંધો તૂટી જાય. એ ફરી ગયેલું માથું પછી એને ઉતારવાનું ક્યાં હોય ખબર છે? તમારા ઉપર, તમારા જ સામેથી કહી દેવાનું, પપ્પા ધંધા વખતે છે ને જરાય ગરમ નહીં થતા, એ જેટલી ગરમી હોય ને એને પેલા મગજમાં સ્ટોર કરજો, ઘરે આવીને અમારા પર ઉતારી દેજો, આપણો ધંધો ન તૂટવો છે. અને એક કાયદો છે, આ મન છે ને પાણી જેવું છે, પાણીને ઢાળ મળે એટલે નીચે ઉતરે, આપણું મન પણ એવું જ છે.